દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા બાદ સતત ભારતની ભૂમિ પર વિચરતા રહ્યા. ગાંધીજીની આ ભારત પ્રદક્ષિણા પાછળનો હેતુ ભારતના જનસામાન્યની વાસ્તવિક તસવીરથી વાકેફ થવાનો હતો. કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમની સ્થાપના પાછળ ગાંધીજીનો હેતુ આ વાસ્તવિક તસવીરનો સર્વસામાન્ય જનસમુદાયને પરિચય કરાવવાનો જ હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. આ આશ્રમોમાં પણ ગાંધીજીએ શિક્ષણ વિષયક થોડાક પ્રયોગો હાથ ધર્યા હતા. ગાંધીજીએ ઓગસ્ટ 1920માં અંગ્રેજ સરકાર સામે અસહકારનું આંદોલન શરૂ કર્યું, જેના ભાગ સ્વરૂપે અંગ્રેજી શિક્ષણ આપતી શાળા કોલેજો ઇત્યાદિનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો. ગાંધીજીની એક હાકલને માન આપી અંગ્રેજી શાળા કોલેજો છોડીને વિદ્યાર્થીઓ એકજૂથ બન્યા. આ વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એ માટે ગાંધીજીને રાષ્ટ્રીય વિદ્યાપીઠ સ્થાપવાનો વિચાર આવ્યો. 1920માં ઓક્ટોબરની 18 તારીખે ગુજરાત વિદ્યાપીઠની જ્યારે સ્થાપના થઈ ત્યારે ગાંધીજીના મનમાં એક કલ્પના હતી કે વિદેશી શાસનની સામે જેનું અસત્ય છે, જે શોષણ છે, એનાથી મુક્તિ મેળવવા માટે અસહયોગનો રસ્તો અપનાવવાનો અને એ અસહયોગની તૈયારી કરવાની, યુવાઓને અસહયોગ માટે તૈયાર કરવા, એટલે ગુજરાત વિદ્યાપીઠ એ તૈયારીનું મેદાન હતું. એટલા માટે એમને કહ્યું કે હું રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપના કરવાથી ખુશ છું. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાથી ગાંધીજીએ સમગ્ર સમાજમાં શિક્ષણ ક્રાંતિનું બીજ રોપ્યું, જે આજે એક વિશાળ વટવૃક્ષ બનીને આશ્રમ રોડ પર ગુજરાત વિદ્યાપીઠ નામે અડીખમ ઊભું છે. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ પદે ગાંધીજી બિરાજમાન હતા અને કુલનાયક શ્રી ગિદવાણીજી હતા. ગુજરાત વિદ્યાપીઠ એમ માને છે એના ધ્યેયમાં કે આ એક સરસ, સ્વસ્થ, અહિંસાત્મક ગ્રામ સ્વરાજ લેવાનો પ્રયત્ન કરશે, ગ્રામીણ સમાજની નવરચના કરશે. જો સંપોષિત વિકાસ કરવાનું હોય તો આ દેશનો યુવા વર્ગ છે એનું માનસ, એ માનસને વિકેન્દ્રિત આર્થિક વ્યવસ્થા અને અહિંસક સમાજ રચના તરફ લઈ જવા માટેનો જે પ્રયાસ છે એ પ્રયાસનું શિક્ષણ એટલે ગુજરાત વિદ્યાપીઠનું શિક્ષણ. વિદ્યાપીઠનો ધ્યાન મંત્ર સા વિદ્યાયા વિમુક્તયે રાખવામાં આવ્યો, જેનો અર્થ છે જે મુક્તિ અપાવે તે વિદ્યા, અને સાથે સાથે અલ હિકમતો ઝાલ્લતુલ મોમિને ફહૈસો વજદહા અહક્કો બેહા એવું ઇસ્લામી સંસ્કૃતિનું સૂત્ર પણ ઉમેરાયું, જેનો અર્થ થાય છે હિકમત મુસલમાનોની ગુમ થયેલી ચીજ છે, જ્યાંથી તે મળી આવે ત્યાંથી તેને લઈ લેવી એ તેમનો હક છે. આ મુક્તિ અને વિદ્યાની ઉપાસનાનું સમન્વય એ જ વિદ્યાપીઠનો ધ્યેય. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના બાદ તેમાં વખતો વખત ફેરફારો થતા રહ્યા છે. શ્રી વિઠ્ઠલદાસ મગનદાસ કોઠારી નોંધે છે તેમ ઈસવીસન 1920થી 1927 દરમિયાન અસહકારના આંદોલનની ભરતી અને ઓટને લીધે શાળા મહાશાળાની સંખ્યામાં ચઢઉતર થઈ. ઈસવીસન 1928થી 1930 દરમિયાન કાયમી વિદ્યાપીઠ મંડળની સ્થાપના અને શિક્ષણમાં બૌદ્ધિક અને ઔદ્યોગિક શિક્ષણને સરખું મહત્વ તથા ગ્રામ કેળવણી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. ઈસવીસન 1930થી 1934 દરમિયાન સ્વરાજની લડતને લીધે ચાલુ શિક્ષણ કામ બંધ રહ્યું અને 1932થી 1934 સુધી વિદ્યાપીઠ સરકારના કબજામાં રહી. ઈસવીસન 1935થી 1942 દરમિયાન પુનઃ કાર્યની શરૂઆત થઈ. આ વખતે વિનય મંદિર અને પ્રકાશનની મુખ્ય પ્રવૃત્તિ રહી. ઈસવીસન 1942થી 1945 દરમિયાન સ્વરાજની લડતને લીધે ચાલુ શિક્ષણ કામ બંધ રહ્યું. ઈસવીસન 1947થી 1963 દરમિયાન સ્વરાજ્ય મળ્યા પછી વિદ્યાપીઠ સતત શિક્ષણ પ્રવૃત્તિમાં ધબકતી રહી. 1963 પછી આખી એક બદલાવ આવ્યો, કારણ કે યુનિવર્સિટી જગત સાથે છે ગુજરાત વિદ્યાપીઠ જોડાય. ત્યાં સુધી સમાજની સાથે બદલાવ કેમ લાવવો એની વાત હતી. પછી પણ 63 પછી પણ ઘણા વર્ષો સુધી આ વાત ચાલી, પણ ધીમે ધીમે છે એ થોડીક આમાં કમી આવવા માંડી
અને થોડા વર્ષોમાં ફરી પાછી અમે એક દિશા પકડી છે કે આ આપણે એક નવા સમાજની રચના કરવા માટેની આ સંસ્થા છે. અને નવા સમાજની રચના એટલે શું કે એમાં જે કંઈ વિષયો ભણાવાય છે, વિષયો તો ભણીએ જ ભણીએ, પણ એની સાથે સાથે એક નવી સમાજની વ્યવસ્થા કેવી હશે એની એક કલ્પના સાથેનું એક શિક્ષણ અપાય. અને આ શિક્ષણ અમે છે એ પાઠ્યપુસ્તક દ્વારા નથી આપતા, પણ અહીંયા રહેતા અહીંયા અહીંનું જે વાતાવરણ છે એ વાતાવરણમાંથી આપવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. એટલે અમે કહીએ છીએ કે 21મી સદીમાં જીવન જીવવા માટેની કેળવણી આપતી આ સંસ્થા છે, જીવનશૈલી તમને શીખવાડે છે. સ્નાતક કક્ષાના ઉત્તમ શિક્ષણને ધ્યાનમાં રાખી ભારત સરકારે ખાસ કિસ્સામાં આવા રાષ્ટ્રીય વિદ્યાલયોને ઉચ્ચ વિદ્યાલયનો દરજ્જો આપી આમ ગુજરાત વિદ્યાપીઠ સતત વિસ્તરતી અને વિકસતી રહી. 1930ની લડતમાં વિદ્યાપીઠના માણસોએ જે જ્વલંત ફાળો આપ્યો તે જોઈને ગાંધીજીએ 1931માં કહ્યું હતું કે વિદ્યાપીઠ સ્થાપીને આપણે કશું ખોયું નથી, તેને માટે જે પૈસા આપેલા તે આપણે વ્યાજ સુદ્ધા વસૂલ કર્યા છે. વર્ષ 1945 પછી વિદ્યાપીઠે તેના કાર્યોની નવીન રીતે શરૂઆત કરી અને જૂન 1947માં મહાદેવભાઈ દેસાઈ સમાજસેવા વિદ્યાલયની સ્થાપના કરી. પ્રારંભમાં સ્નાતક કક્ષા સુધીના અભ્યાસક્રમો અહીં ચલાવવામાં આવતા. 1963માં વિદ્યાપીઠની શિક્ષણ ક્ષેત્રે નામના અને કાર્યને ધ્યાનમાં લેતા ભારત સરકારે યુજીસી એક્ટ 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી તરીકે વિદ્યાપીઠને માન્યતા આપી અને અનુદાન આપવાનું શરૂ કર્યું. ગુજરાત વિદ્યાપીઠનું જોડાણ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન સાથે થયા બાદ વિદ્યાપીઠના અભ્યાસક્રમોમાં પણ ફેરફારો થયા. સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો અનુસ્નાતક કક્ષાથી લઈ અનુપારંગત એમફિલ અને વિદ્યાવાચસ્પતિ પીએચડી સુધી લઈ જવામાં આવ્યા. સાથે સાથે વિદ્યાપીઠે રાષ્ટ્રભાષા હિન્દી પ્રચાર સમિતિ, પ્રૌઢ શિક્ષણ, આદિવાસી સંશોધન કેન્દ્ર અને તાલીમ કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પણ શરૂ કરી શિક્ષણ ક્ષેત્રે આગવા વિકાસ અને વિસ્તારની કેડી પર પગરણ માંડ્યા. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદે બિરાજમાન વ્યક્તિઓના નામો પણ આ સંસ્થાનું એક આભૂષણ છે. તારીખ 18-10-1920થી તારીખ 30-1-1948 સુધી મહાત્મા ગાંધી, તારીખ 14-6-1948થી તારીખ 15-12-1950 સુધી સરદાર વલ્લભભાઈ પટેલ, તારીખ 14-3-1951થી તારીખ 28-2-1963 સુધી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, તારીખ 16-6-1963થી તારીખ 10-4-1995 સુધી શ્રી મોરારજીભાઈ દેસાઈ, તારીખ 23-6-1996થી તારીખ 21-11-1999 સુધી પ્રાધ્યાપક રામલાલ પરીખ, તારીખ 18-8-2000થી તારીખ 3-1-2001 સુધી ડૉક્ટર સુશીલાબેન નૈયર, તારીખ 26-6-2001થી તારીખ 1-8-2002 સુધી શ્રી નવીન ચંદ્ર બારોટ, તારીખ 4-10-2002થી તારીખ 15-2-2003 સુધી શ્રી નવલભાઈ શાહ, તારીખ 18-7-2003થી તારીખ 9-10-2006 સુધી શ્રી રવિન્દ્ર વર્મા, તારીખ 23-7-2007થી શ્રી નારાયણભાઈ દેસાઈ. 21મી સદીમાં એક સ્વાવલંબી જીવન જીવવાની આખી અમે એક વાત વિદ્યાર્થીઓ સાથે મૂકીએ છીએ અને એ અમે એને શિક્ષણના ભાગરૂપે જોઈએ છીએ. અમે એના કોઈ પ્રશ્નપત્ર બનાવ્યા છે કે એનો કોઈ અભ્યાસક્રમ બનાવ્યો છે એવું નથી કર્યું, પણ એ સહજ રીતે જીવાતા જીવાતા એ શીખી જાય અને એક વાત એની સામે આવે આવું અમે કરીએ છીએ. ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં અનેક વિભાગો આવેલા છે.
મહાદેવ દેસાઈ સમાજ સેવા વિદ્યાલય અંતર્ગત ગુજરાતી, હિન્દી, ગ્રામ અર્થશાસ્ત્ર, ઇતિહાસ અને સંસ્કૃતિ, સમાજશાસ્ત્ર અને સમાજ માનવશાસ્ત્ર, સમાજ કાર્ય, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન, કોમ્પ્યુટર વિજ્ઞાન, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન, ગાંધી દર્શન અને શાંતિ સંશોધન કેન્દ્ર, બૌદ્ધ દર્શન, આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર, યોગ તાલીમ કેન્દ્ર, દ્રશ્ય શ્રાવ્ય નિર્માણ વિભાગ, યુનિવર્સિટી સાયન્સ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેન્ટર જેવા 15 વિભાગો કાર્યરત છે, જેમાં સંલગ્ન વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણ મહાવિદ્યાલય અને હિન્દી શિક્ષક મહાવિદ્યાલય પણ શિક્ષકો તૈયાર કરવાનું કામ કરે છે. આજીવન શિક્ષણ અને વિસ્તરણ કાર્ય વિભાગ, શિક્ષણ અને વિસ્તરણ કાર્ય વિભાગ દ્વારા સમાજમાં નવા કૌશલ્યોની તાલીમ આપવામાં આવે છે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના સમયે જ વિદ્યાર્થીઓના અને સમાજમાં વાંચન પ્રવૃત્તિના વિકાસ માટે કરવામાં આવ્યો. શિક્ષણની સાથે સાથે સંશોધન કાર્ય માટે શરૂ કરવામાં આવેલા ગુજરાત પુરાતત્વ મંદિરના ગ્રંથાલય શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન ભંડારને ઈસવીસન 1929માં મહાવિદ્યાલયના ગ્રંથાલય સાથે જોડી ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય નામ આપવામાં આવ્યું. વિદ્યાપીઠના મૂળ મકાન પ્રાણજીવન વિદ્યાર્થી ભવન ખાતેના આ ગ્રંથાલયને ઈસવીસન 1955માં નવનિર્મિત ગાંધી ભવનમાં સ્થાપિત કરવામાં આવ્યું. ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયમાં વિવિધ વિષયોના ગ્રંથો, સામયિકો, સંદર્ભ સાહિત્ય, જ્ઞાનકોશો, દ્રશ્ય શ્રાવ્ય સામગ્રીઓ ઇત્યાદિ સમાવિષ્ટ છે. આ ગ્રંથાલય તેના કોપીરાઇટ વિભાગને લીધે સંશોધકોમાં વિશેષ મહત્વ ધરાવે છે. ઈસવીસન 1998માં શરૂ થયેલો અભ્યાસક્રમ વિકાસ એકમ વિભાગ તમામ વિભાગના સંયોજકો, અધ્યક્ષો અને આચાર્યો દ્વારા સૂચવવામાં આવતા નવા અભ્યાસક્રમોનો પ્રારંભ કરવા, વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ પાત્રતા નક્કી કરવા તેમજ અભ્યાસક્રમમાં સુધારણા કરવા માટેની કામગીરી નિભાવે છે. ગુજરાત વિદ્યાપીઠ ભણતરની સાથે જીવન ઘડતરનો પણ ધ્યેય ધરાવે છે. પોતાના આ ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે વિદ્યાર્થી રોજગાર પરામર્શ એકમની સ્થાપના ગુજરાત વિદ્યાપીઠમાં કરવામાં આવી છે. આ એકમનો હેતુ ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીગણમાં જીવનલક્ષી કેળવણી પૂરી પાડવાનો છે. ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ જનજાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ફેલોશીપ મેળવવામાં સહાય કરવાનું કાર્ય અનુસૂચિત જાતિ જનજાતિ એકમ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત વિદ્યાપીઠના સ્થાપના કાળથી જ પ્રકાશન પ્રવૃત્તિ વિદ્યાપીઠનું એક અનિવાર્ય અંગ બની રહી છે. પ્રતિ વર્ષે પ્રકાશન શ્રેણી અંતર્ગત વિવિધ પ્રકારના પુસ્તક પ્રકાશનો કરવામાં આવે છે. ગુજરાતી ભાષાની જોડણી વિશે પ્રારંભમાં વિભિન્ન મત પ્રવર્તતા હતા, એટલે કે ગુજરાતી ભાષામાં બહુમાન્ય જોડણી ન હતી અને આ બાબત ગાંધીજીને સતત ખટકતી હતી. આ જ કારણોસર તેમણે જોડણીના નિયમો બનાવવા તેમજ જોડણી કોષ તૈયાર કરવા માટેનું સૂચન કર્યું. પરિણામ સ્વરૂપ કોષ વિભાગની સ્થાપના કરવામાં આવી અને ઈસવીસન 1929માં સાર્થ જોડણી કોષ નામે જોડણી કોષની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી. જોડણી કોષની લોકપ્રિયતાને ધ્યાને લઈ તાજેતરમાં જ પુરવણી કોષ પણ પ્રગટ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતી ભાષામાં ઉમેરાયેલા નવા શબ્દોની જોડણી આપવામાં આવી છે. 5 સપ્ટેમ્બર 1962ના રોજ શરૂ થયેલું આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠનું એક અવિભાજ્ય અંગ ગણાય છે. આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રનું કાર્ય આદિવાસીના જીવન, સંસ્કૃતિ અને રહેણીકરણી તેમજ અભ્યાસ વિષયક સંશોધન કરીને આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવાનું છે. આ કેન્દ્રનું આદિવાસી મ્યુઝિયમ અજબની લોકચાહના ધરાવે છે, જે આપણી આદિજાતિઓનો હૂબહૂ પરિચય કરાવે છે. ગુજરાત સરકારના પદાધિકારીઓને તાલીમ આપી આદિવાસી વિસ્તારના ટકાઉ વિકાસ માટે પ્રયત્નશીલ છે,
રાજ્યમાં ચાલી રહેલી સાક્ષરતા ઝુંબેશને અનુલક્ષીને તેમજ ભારત સરકારના રાષ્ટ્રીય સાક્ષરતા મિશનને ધ્યાનમાં રાખીને આ વિષય પરના વિવિધ સાહિત્યના નિર્માણનું કાર્ય અને સરકારના પદાધિકારીઓની તાલીમ આ વિભાગ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત હિન્દી પ્રચાર સમિતિનું મુખ્ય કાર્ય હિન્દીના પ્રચાર પ્રસારનું છે, જે અંતર્ગત હિન્દીની તેમજ ગુજરાતીની પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવામાં આવે છે. આ પરીક્ષાઓમાં હિન્દી સેવક, હિન્દી અનુવાદ, વિનીત વિશારદ પરીક્ષાઓ, હિન્દી નિબંધ લેખન સ્પર્ધા, હિન્દી વક્તૃત્વ સ્પર્ધા ચાર વિભાગમાં લેવામાં આવે છે. તદુપરાંત ગુજરાતી હિન્દી પ્રતિભા શોધ પરીક્ષાઓ, જોડણી સુધાર પરીક્ષા, ગીતા પઠન લિખિત પરીક્ષા, ગાંધી વિચાર પરીક્ષાઓ વર્ષમાં એકવાર લેવામાં આવે છે. વિવિધ ભારતીય ભાષાઓ એક જ સ્થળેથી શીખી શકાય તેવું સ્વપ્ન ગાંધીજીનું હતું. આ સપનાને સાકાર કરવા માટે જ ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાનની સ્થાપના ઈસવીસન 1990માં કરવામાં આવી. આ સંસ્થાનમાં તમિલ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી, ગુજરાતી, સંસ્કૃત, ઉર્દુ, તેલુગુ, સિંધી, હિન્દી અને પંજાબી જેવી 12 ભારતીય ભાષાનું પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવે છે. વળી આ સાથે જ ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ, અરેબિક, અંગ્રેજી, રશિયન અને ચાઇનીઝ જેવી વિદેશી ભાષાઓનું પણ શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને સ્વરોજગારીનું જ્ઞાન મળી રહે તે માટે આઈટીઆઈ એટલે કે એપ્રોપ્રિએટ ટેકનોલોજી કેન્દ્ર ઈસવીસન 1983થી શાહીબાગ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. ઈસવીસન 2003માં શરૂ થયેલું શ્રી મોરારજીભાઈ દેસાઈ સંગ્રહાલય પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં સ્થાપિત છે. આ સંગ્રહાલય 2 એકમોમાં વહેંચાયેલું છે, જેમાં પ્રથમ એકમ ગુજરાત વિદ્યાપીઠ સંગ્રહાલય છે અને બીજું એકમ પૂર્વ કુલપતિ શ્રી મોરારજીભાઈ દેસાઈ ખંડ છે. પ્રથમ એકમ ગુજરાત વિદ્યાપીઠ સંગ્રહાલયમાં ગુજરાત વિદ્યાપીઠનો ઇતિહાસ અને તેનો વારસો સમાવિષ્ટ છે, જ્યારે બીજા એકમ પૂર્વ કુલપતિ શ્રી મોરારજીભાઈ દેસાઈ ખંડમાં પૂર્વ કુલપતિ શ્રી મોરારજીભાઈ દેસાઈને મળેલી ભેટ સોગાદો તેમજ તેમની અંગત વસ્તુઓ સમાવિષ્ટ છે. ઓક્ટોબર 2004થી શરૂ થયેલા મોરારજીભાઈ દેસાઈ આરોગ્ય કેન્દ્રમાં એલોપથી, કુદરતી ઉપચાર અને આયુર્વેદ એમ સારવારની ત્રિવેણી રચીને સારવાર પૂરી પાડવામાં આવે છે. આ કેન્દ્ર દ્વારા વિદ્યાપીઠના પ્રાંગણમાં રહેતા વિદ્યાર્થીઓ, સેવકો તથા તેમના પરિવારજનોને નિઃશુલ્ક નિદાન તથા સારવાર આપવામાં આવે છે. કુદરતી ઉપચાર અને આયુર્વેદ સારવારનો લાભ આમ જનતા માટે પણ છે. ઈસવીસન 1985માં શરૂ થયેલા ગ્રામ વિજ્ઞાન વિસ્તરણ કેન્દ્રનું કાર્ય વિજ્ઞાન અને ટેકનોલોજીનો ગ્રામીણ લોકો સુધી પ્રચાર પ્રસાર થાય તે છે. વિજ્ઞાન રમતા રમતા શીખી શકાય તે માટે સરસ વિજ્ઞાન પ્રદર્શનો અને પ્રયોગશાળા પણ છે. 1915માં ગાંધીજીએ કોચરબ પાલડી ખાતે શરૂ કરેલા કોચરબ આશ્રમની જાળવણીનું કાર્ય 1 એપ્રિલ 1956થી મુંબઈ સરકારે વિદ્યાપીઠને સોંપ્યું છે. ત્યારથી આ આશ્રમ ગુજરાત વિદ્યાપીઠને હસ્તક છે. રાષ્ટ્રીય કેળવણી માત્ર ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે જ નહીં પરંતુ શાળાના શિક્ષણ ક્ષેત્રે પણ જરૂરી છે. આ વિચારને મૂર્તિમંત કરવા માટે 13 જૂન 1927થી વિદ્યાપીઠના પ્રાંગણમાં
વિનય મંદિરનો પ્રારંભ કરવામાં આવ્યો. સ્વાતંત્ર્ય સંગ્રામમાં વિદ્યાપીઠની સાથે સાથે વિનય મંદિર પણ બંધ રહ્યું. અંતે 14 જૂન 1948 તે પુનઃ શરૂ કરવામાં આવ્યું. આ તો માત્ર ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના પ્રાંગણમાં વિસ્તરેલી પ્રવૃત્તિઓનો જ કાર્ડિયોગ્રામ છે. આવા તો ઘણા ઘણા અમે મુદ્દાઓ લીધા છે, કારણ કે અત્યારે જે નવી ક્રાઇસિસો જે આપણી સામે આવવાની છે દુનિયાની સામે, એમાં એક પાણીની ક્રાઇસિસ પણ છે, એક ઉર્જાની ક્રાઇસિસ છે, અને સંવેદનાની તો મોટી ક્રાઇસિસ ઊભી થવાની જ છે. એટલે આ સંવેદનાઓ કેમ પેદા થઈ શકે એની પણ અમે એક કાળજી રાખીએ છીએ. વાસ્તવમાં ગુજરાત વિદ્યાપીઠ સતત વિસ્તરતી અને વિકસતી રહી છે, જેના દ્રષ્ટાંતો વિદ્યાપીઠના અન્ય કેન્દ્રો તેમજ આશ્રમ શાળાઓ પર નજર કરવાથી મળે છે.